મેં મારી શિબિરોમાં ઘણી વખત તમારા ઈગો માટે ઘણું કીધું છે, છતાં આજે કેવું છે? કેમ કે એક વખતથી આપણે ઈગો સુધરવાના નથી, વારંવાર તમારા ઈગો ઉપર હથોડા પડશે ને ત્યારે તમારો ઈગો તૂટવાનો છે. બરફ કરતા પણ વધુ કઠણ આપણો ઈગો છે. સાચું બોલો, તમને ક્રોધ વધારે હેરાન કરે છે કે માન વધારે? ઈગો એટલે માન. જલ્દી માન. ઓકે, અચ્છા, તમે જયારે ફરિયાદ કરો છો ત્યારે તમારા ક્રોધની ફરિયાદ કરી કે તમારા માનની ફરિયાદ કરી? પતી ગયું. તમને સતાવે છે માન, પણ તમારી ફરિયાદમાં શું હોય છે? ક્રોધ. એનો મતલબ શું થયો ખબર? તમે અભિમાની છો, એવું કેવું તમને ગમતું નથી એ પણ તમારું અભિમાન છે. નહીં સમજાણું? બહુ ઊંડી ફિલોસોફી છે. આપણો અહમ કેટલો ઊંડો છે, કેટલો ઊંડો છે! હું અહંકારી છું, એવું કેવું મને નથી ગમતું એ પણ મારો અહંકાર છે. શાસ્ત્રોમાં તો અભિમાન માટે આમ પાનાઓના પાનાના શ્લોકો લખ્યા છે. પર્વતને પણ બાજુ પર મૂકી દે એવો મજબૂત આપણો અહંકાર છે. મોટા ભાગે આપણે આપણા ક્રોધની ફરિયાદ કરીએ છીએ અને બીજાના માનની ફરિયાદ કરીએ છીએ. બહુ અભિમાની છે, કયો કે ના કયો? સાહેબ વતાવવા જેવો જ નથી, પોતાની જાતને જાણે આમ હીરો સમજે છે, બહુ સ્ટાઇલ મારે છે. આવું બધું બોલો છો કે નથી બોલતા? તમે અંદર અંદર ફ્રેન્ડ સર્કલમાં પણ તમારી સાથે કોકની ફ્રેન્ડશીપ તૂટી ગઈ હોય ત્યારે એના માટે તમે કંઈ બોલો તો શરૂઆત તમારી ક્યાંથી થાય? પોતાને કંઈક સમજે છે, હા, એના વગર બધું જ ચાલશે. એ છે તો થોડી દુનિયા ચાલે છે. બોલો છો કે નથી બોલતા? એનો મતલબ એ થયો કે તમને તમારો ક્રોધ નડે છે, તમને બીજાનું માન નડે છે. ઉલટું કરી દો. તમારી સેલ્ફી આજે ઉતારવી છે એમાં એવા દોષો પકડવા છે કે મોટા ભાગે હું જે બોલીશ એ દોષ આપણામાં હશે, હશે ને હશે. સ્વાર્થ છે, ઈગો છે. ઝેર વગરનો સાપ ક્યારે જોયો? નખ વગરનો વાઘ ક્યારે જોયો? એ નખવાળો જોયો છે ખરો? તો હા, આમાં હું કરો? દાંત વગરનો કૂતરો હોય ક્યારે? અહંકાર વગરનો ક્રોધ ક્યારે નહીં હોય. હવે હું તમને જરાક આગળ લઈ જઉં છું. અત્યારે ક્રોધ અને માનને છૂટા પાડ્યા હતા, હવે ક્રોધ અને માન ભેગા કરી દઉં છું. જ્યારે જ્યારે પણ તમારા જીવનમાં તમને ક્રોધ આવે, ગુસ્સો આવે, ત્યારે ત્યારે ઊંડા ઉતરીને જોજો, ભીતરમાં ક્યાંક માન, ઈગો હર્ટ થયો છે અને એનું રિએક્શન ક્રોધ છે. ક્રોધ એટલે બીજું કાંઈ નથી, માનનું રિએક્શન છે. પતંજલિએ બહુ સરસ સૂત્ર આપ્યું છે પાતંજલ યોગ સૂત્રમાં, કામા ક્રોધો બીજાયતે. તમારી ઈચ્છાઓ જયારે પૂરી નથી થતી ને ત્યારે ક્રોધમાં કન્વર્ટ થાય છે, રાઈટ? બર્થડે હોય ને, પપ્પા તમને કંઈક સરપ્રાઈઝ આપવાના છે એવી તમને ખબર પણ હોય, પણ સાંજ પડે એમ ભૂલી ગયા, બર્થડે નું શું થઈ જાય? બર્થડેના આનંદનું બાષ્પી, ખાલી બાષ્પી બંધ થયું. તમે તો આવા જ છો, જયારે ખરેખર લાવવાનું ત્યારે તમને બધું ભૂલાઈ જાય છે. આમ બધું તમને યાદ રહે, તમારું પોતાનું કેટલું બોલો, કેટલું આખી સરસ્વતી ને ગીતા બેવ સંભળાવી દો તમે. એક બેન બહુ હોશિયાર હતા, એના બર્થડેમાં એને એમ કે એના મિસ્ટર સરપ્રાઈઝ આપશે, એટલે સવારે નીકળ્યા હતા ને એને કીધું કે આજે યાદ છે ને મારો બર્થડે છે? પાછા આ તો ભૂલકણા હોય. હા, યાદ છે, યાદ છે. સાંજે ઓલા તો ભૂલી ગયા, એન્ટ્રી મારી, એના હાથમાં કઈ થેલી બેલી દેખાણી નહીં, સમજ્યા? થેલી, હા, ક્યાંય આસોપાલવની કે કોઈ કલ્પતરુની કોઈ થેલી ના દેખાણી, બસ ને ભૂલી ગયા ને. હલ્લા, ઓલાને યાદ આવી. રેવા દો, નાટક કરવાના બંધ કરી દો, મને ખબર હતી તમે નથી લાવવાના, એટલે હું જ મારી જાતે લઈ આવી છું. લ્યો હવે તમે મને આપો. ભૂલાય સાડીની ગિફ્ટ આપીને એની સામે ઓલી 5,000 નું બિલ આપ્યું. લો હવે પધરાવી આવજો ત્યાં.